મોરબીના જેપુર ગામે તસ્કરોએ 5 મકાનમાં તાળા તોડી ચોરી કરી રફુચક્કર થયા. પોલીસની નાઇટ પેટ્રોલિંગની વાતો કરતી ખુલ્લો પડકાર ફેંકાયો હોય તેવી ઘટના સામે આવી. મોરબીના જેપુર ગામે મોડી રાત્રે તસ્કરો તોડકી તાટકી હતી અને પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠિયા, મગનભાઈ સેરસિયા, હરેશભાઈ સાંજાના મકાન સહિત કુલ 5 મકાનોમાં ચોરીની ઘટનાનો અંજામ આપ્યો હતો. તસ્કરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મકાનમાંથી પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી પેટી પલંગ વેરવિખેર કરી નાખી હતી અને તેમાંથી 6 લાખ રૂપિયા રોકડા સહિત 2 ડોકિયા, 5 સોનાની બુટી, 6 સોનાની વીંટી સહિત 28 તોલા દાગીના ચોરી કરી હતી. આ ઉપરાંત આસપાસના અન્ય મકાનોમાં પણ ચોરી કરી હતી. અંદાજે 25 લાખના મુદ્દામાલ લઈ તસ્કરો હાથફેરો કરી ગયા હતા. પ્રાથમિક માહિતી સામે આવી છે. આ હાલ વીરજીભાઈ કાવઠિયાએ તાલુકા પોલીસને જાણ કરી. તાલુકા પોલીસ, LCB સહિતની પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ. સ્કોટની મદદ લેવામાં આવી રહી છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. મારું નામ વિરલ કાવઠિયા. વિરલભાઈ, કંઈક ચોરીનો બનાવ બન્યો તમારા ઘર સહિત કેટલા ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને શું વસ્તુ ગઈ છે અને કેવી રીતે? એટલે અમારા ગામમાં કાલની રાતે આ ચોર આવ્યા હતા. એટલે 2 થી 4ના ગાળામાં આવ્યા હતા અને કુલ 5 મકાન તૂટ્યા છે. પણ એમાં બીજા 4 મકાનમાં તો ખાલી ચોરીનો પ્રયાસ જ કર્યો હોય, પણ મારા મકાનમાંથી જાજું ગયું હોય. લગભગ રહ્યું ને 26-27 લાખ રૂપિયાનો માલ મારા ઘરમાંથી ગયો હોય, રોકડા અને સોના ચાંદી દાગીના. પછી તમે ફોને જાણ કરી? એટલે પછી ડાયરેક્ટ, એટલે અમને સવારે 5 વાગે ખબર પડી. એટલે અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ગયા ને પછી બધા સાહેબો ભાઈબો બધા આવ્યા તપાસ માટે. તમે બહાર ગામ ગયા હતા કે શું? ના, અમે તો અહીંયા જ હતા. અમે ધાબા ઉપર સૂતા હતા ને પપ્પાની બધા નીચે સૂતા હતા ફરિયામાં.